સૂક્ષ્મ ઉપસ્થિતિમાં ઉપસ્થિત મારા વડીલો, મારા ભાઈઓ અને બહેનો, એમ બધાને મારા જય ગુરુદેવ. જે આ વિચાર છે ગર્ભ સંસ્કાર, ગર્ભાધાન સંસ્કાર, એના જે પ્રેરક છે પરમપૂજ્ય શ્રી રામશર્મા છે, અને એમના માર્ગદર્શન હેઠળ જે આને માર્ગદર્શિત કરે છે એવા ડૉક્ટર ગાયત્રીજી, કે જે શાંતિકુંજ હરિદ્વારમાં છે, જે પોતે પણ એક ગાયનેકોલોજિસ્ટ છે, જેમણે એક આખી વૈજ્ઞાનિક અને આધ્યાત્મને બંનેને જોડતી એક આખી રૂપરેખા તૈયાર કરી છે, અને એના વિશે એક આપણને એક ઊંડી સમજ આપી છે, કે તાર્કિક સમજ આપી છે આજની યુવા પેઢી માટે. આજના યુવાનોમાં જેટલા ઝડપથી નૈતિક મૂલ્યો અને ભાવનાત્મક મૂલ્યો જેટલા ઝડપથી નીચે ઉતરી રહ્યા છે, એને કારણે એમનું વાણી, વર્તન અને એમનો વિચાર છે એ એટલો ઝડપથી બદલાઈ રહ્યો છે અને એટલો ખરાબ થઈ રહ્યો છે. એના માટે જવાબદાર એ લોકો નથી, એના માટે જવાબદાર છીએ એને ઘડવા વાળે, એના માટે જવાબદાર છીએ આપણે લોકો. એક સાદી ભાષામાં તમને તમારી સામે એક તર્ક રજૂ કરું કે એક ખેડૂત છે, એને ખેતરની અંદર ચોખાનો પાક લેવાનો છે. ચોખાનો પાક લેવાનો છે એટલે એ ગુજરાત 17 બિયારણ લઈ આવે છે બજારમાંથી, બિયારણની શોપમાંથી, અને ગુજરાત 17 બિયારણ નાખે છે. બિયારણ નાખ્યા પછી એને રોજ સારું પાણી આપે, સારું ખાતર આપે, ઇમ્પોર્ટેડ ખાતર આપે, અને જ્યારે પાક લેવાનો થાય ત્યારે એવું એક્સપેક્ટ કરે છે કે અમારી બાસમતીનું મને પાક મળશે, પણ બાસમતીનો પાક મળતો નથી, ગુજરાત 17 જ પાક મળે છે. એક બીજો તર્ક છે કે એ લાવ્યો બાસમતીનું બિયારણ, નાખ્યું એને ખેતરમાં, પણ એને પાણી અને એને ખાતર બરાબર આપ્યું નથી. તો જ્યારે એને ઉપજ લેવાની હશે ત્યારે જે ક્વોલિટી અને જે ક્વોન્ટિટીની એને ઉપજ જોઈતી હશે મળવાની નથી. એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણે સારું વાવવું જોઈએ પહેલા, પછી એને સારી રીતે સાચવવું જોઈએ, તો જ આપણે એને સારી રીતે લણી શકીશું. આ વિચાર, આ જે વિચાર આ ગુરુદેવે આપ્યો, આ વિચાર જે ગુરુદેવે આપ્યો, એના માટે ગુરુજી એક મંત્ર, એક સૂત્ર આપ્યું જે આગળ આપણે સાંભળી ચૂક્યા, કે આવો ગઢે સંસ્કારવાન પેઢી, કે આખી એક પેઢીને સંસ્કારિત બનાવી દો, કે એના ભેદ એના મૂળમાંથી એને સંસ્કારિત કરી દો. એના માટે એમને જે એક પદ્ધતિ બતાવી એને ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવ્યો. અમે ડોક્ટરો કે ગાયનેકોલોજિસ્ટો જ્યારે બાળક ગર્ભમાં હોય કે ગર્ભમાંથી બહાર નીકળીને ડિલિવરી થાય ત્યાં સુધી અમે એની શારીરિક રીતે એનો વિકાસ સારી રીતે કરી શકીએ, કે સારી રીતે સ્વસ્થ આવે, પણ જે માનસિક રીતે સ્વસ્થતા છે, જે આધ્યાત્મિક રીતે સ્વસ્થતા છે, એ ફક્ત અને ફક્ત સંસ્કારો અને આ પ્રકારના સંસ્કારો દ્વારા જ આપણે એનામાં પ્રતિપાદિત કરી શકીએ છીએ. WHO સંસ્થા એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ સ્વાસ્થ્ય એટલે ફક્ત શારીરિક સ્વસ્થ હોય એ માણસને સ્વસ્થ નથી કીધો, સ્વસ્થતા એટલે શારીરિક સ્વસ્થતા, માનસિક સ્વસ્થતા, સામાજિક રીતે સ્વસ્થ હોવો જોઈએ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલી હેલ્ધી હોવો જોઈએ, એ જ માણસ સ્વસ્થ એની વ્યાખ્યા આપી. અને એ 1958 જીનીવા કોન્ફરન્સ થઈ હતી એની અંદર એ લોકોએ એનું બંધારણ ઘડી નાખ્યું કે આ ચાર વસ્તુ હોય તો જ એને સ્વસ્થ કહેવાય, એકલો મસલવાળો માણસ હોય સ્વસ્થ હોતો નથી. હવે આપણે ગર્ભ સંસ્કાર, કે આ જે ગર્ભ સંસ્કારની વ્યાખ્યા શું છે, કે આપણે ગર્ભ સંસ્કાર એટલે શું, ગર્ભ સંસ્કારને આપણે ડેફિનેશન કરીએ આપણે સાયન્ટિફિક ભાષાની અંદર, કે ગર્ભ સંસ્કાર એક એવો સંસ્કાર છે કે જેની અંદર માતા, બનનાર પિતા અને ઘરના બધા જ લોકો, જે ગર્ભના ગર્ભમાં રહેલું બાળક છે એને શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ કરવા માટે જે પ્રક્રિયા કરે, એ જે પણ પ્રકારની ક્રિયાઓ કરે એને ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે. હવે ગર્ભ સંસ્કાર આમ જોવા જાવ તો પહેલાના જમાનામાં આપણે જ્યારે પ્રેગ્નન્ટ સ્ત્રી થાય એની એમાં ત્રણ સંસ્કાર આવે. સૌથી પહેલો સંસ્કાર આવે એને કહેવાય ગર્ભાધાન સંસ્કાર, જે યુઝ્યુઅલી અત્યારે આપણે બધા ભૂલી ગયા છે. ગર્ભાધાન સંસ્કાર એટલે જેને કહેવાય પ્રી કન્સેપ્શનલ કાઉન્સેલિંગ, કે જ્યારે હસબન્ડ વાઈફ સ્ત્રી પુરુષ એવું વિચારે કે ના, નાઉ વી વોન્ટ ટુ હેવ અ ચાઇલ્ડ, હવે આપણે પ્રોગ્રામ કરીએ છીએ કે હવે આપણે પ્રેગ્નન્સી જોઈએ છીએ, ત્યારે એ સંસ્કાર કરવામાં આવ્યો છે. આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં એની વિધિવત આખી વિધિ છે, એના મંત્રો છે, એના અનુષ્ઠાનો કહેવામાં આવે છે, અને એ અનુષ્ઠાન કરવા એના પ્રમાણે જો
એ કરવામાં આવે તો તમે તમારું ઈચ્છિત બાળક પ્રાપ્ત કરી શકો છો 101%. પણ આ જમાનામાં અત્યારે એટલું બધું શક્ય નથી. એટલે બીજો સંસ્કાર આવ્યો. બીજો સંસ્કારનું નામ આવ્યું પુંસવનન સંસ્કાર, જે યુઝ્યુઅલી આપણે કરતા હોઈએ છીએ. પુંસવનન સંસ્કાર એ 12મા અઠવાડિયાથી માંડીને 16મા અઠવાડિયા સુધી કરવામાં આવે, જ્યારે ગર્ભસ્થ પેટમાં હોય બાળક ત્યારે. એટલે ત્રીજો મહિનો પૂરો થાય અને પાંચમો મહિનો શરૂ થાયની આસપાસની આસ કરવામાં આવે છે. આ સંસ્કાર કરવામાં આવે. અને જે સૌથી છેલ્લો સંસ્કાર છે, ત્રીજો સંસ્કાર, એને સીમાંતન સંસ્કાર, એટલે આપણે કહેવાય શ્રીમંત સંસ્કાર કરીએ, જેમાં બધા ઘરના લોકો ભેગા થાય, સગા સંબંધીઓ ભેગા થાય અને એક પ્રકારનો આનંદ આપે, ગિફ્ટ આપે ને એમ કરીને એક સુખમય વાતાવરણ. ગુરુજીએ આ ત્રણેય સંસ્કારને ભેગા કરી દીધા અને જે નામ આપ્યું એને આપ્યું ગર્ભોત્સવ અથવા ગર્ભાધાન સંસ્કાર. આ સંસ્કારનો ઉદ્દેશ્ય શું છે? આ આપણે કેમ કરી રહ્યા? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપણે કેમ કરીએ. આપણે અત્યારના જો છે ને વાય શુડ બી શુડ બી, આપણા દરેકના શરીરમાં ત્રણ શરીર રહેલા હોય છે, એક સ્થૂળ શરીર, એક સૂક્ષ્મ શરીર અને એક કારણ શરીર. આના દ્વારા આપણે આવનાર જે બાળક છે એનામાં રહેલા પૂર્વજન્મના જે ખરાબ સંસ્કાર છે, કુવિચારો છે, એને રિફાઇન કરી દે છે, આપણે કાઢી નાખીએ છીએ, ના નીકળી જાય, ચાલો ડિલીટ. સારા સંસ્કારોને ઇમ્પ્રિન્ટ કરીએ છીએ, એની અંદર સંચિત કરીએ છીએ કે ના આ સારા સંસ્કારો છે ને આ પ્રમાણે આ જ એનું માળખું છે. અને જે સ્ત્રી જે માતા બનવા જઈ રહી છે નજીકના ભવિષ્યમાં, એને આંતરિક અને બાહ્ય એવું એક વાતાવરણ પેદા કરીએ છે કે જેને કારણે આવનાર બાળક સારું આવે, કે આવનાર બાળક સારું આવે. સારું સારું એટલે શું? અગેન લક્ષ્ય શું છે? આનાથી આપણે શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ? પ્રાપ્ત કરવા માંગીએ છીએ ત્રણ વસ્તુ. આવનાર બાળક શારીરિક રીતે સ્વસ્થ હોવું જોઈએ. શારીરિક સ્વસ્થતા બધાને ગમે, નિરોગી હોવું જોઈએ, ક્યારેય માંદું ના પડવું જોઈએ. સેકન્ડ ચીજ, સેકન્ડ વસ્તુ કે માનસિક રીતે એ સંતુલિત હોવું જોઈએ. માનસિક રીતે સંતુલિત હોવાનો મતલબ છે કે બુદ્ધિશાળી હોવું જોઈએ, આપણે જે કહીએ પ્રમાણે કરવું જોઈએ, એની વિવેક બુદ્ધિ જોરદાર હોવી જોઈએ, એ સાચું અને ખોટુંનો નિર્ણય પોતાની જાતે કરવો જોઈએ, કોઈ પણ પ્રકારના પરિસ્થિતિઓમાં એ વિચલિત ના થવું જોઈએ અને માનસિક સ્વસ્થ હોવું જોઈએ. અને ત્રીજું ભાવનાત્મક રીતે ઉત્કૃષ્ટ, આપણા ઘરડાઓની સેવા કરે, ગરીબોની સેવા કરે, સમાજ ઉપયોગી કાર્ય કરે, એવું ત્રણેય કન્સાઇઝ થઈને જે બાળક આવવું જોઈએ એવું બાળક આપણે જોઈએ છે. એટલા માટે આપણે આ કરી રહ્યા છીએ. સમાજના દરેક ધર્મની અંદર એને જુદી જુદી રીતે એ લોકો એને સેલિબ્રેટ કરે છે. જેવી રીતે ક્રિશ્ચિયનમાં એને બેબી શાવર કરે, આપણામાં ગોદ પહેરે કરે અથવા શ્રીમંત કરે, પારસીઓમાં નવજોત કરે, એવી રીતે મુસ્લિમોમાં પણ એક વિધિ હોય છે કે જેના દ્વારા તે લોકો આવનાર બાળકનું સ્વાગત કરે છે. આ ત્રણેય મેં તમને કીધું એ પ્રમાણે આપણે બાળક કેવું જોઈએ છે, શારીરિક, ડોક્ટર, ઇન્જિનિયર, હા એ તો જોઈએ કદાચ, પણ બાળક હોવું જોઈએ અબ્દુલ કલામ આઝાદ જેવું, ડોક્ટર ભૂમિ બાબા જેવું, સ્વામી વિવેકાનંદ જેવું, ગાંધીજી જેવું, જો બેન હોય તો મેડમ ક્યુરી જેવું, મધર ટેરેસા જેવું, પીટી ઉષા જેવું, ટૂંકમાં બધી જ રીતે સારું બાળક જોઈએ, મન, શરીર અને ભાવનાથી. હવે આની અંદર માતાનું ક્યાં સ્થાન છે, કે આમાં માતાને જ કેમ કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે? આપણા માનસ શરીરની અંદર, મગજની અંદર બે કેન્દ્ર રહેલા છે, જેને કહેવાય લિમ્બિક સિસ્ટમ અને હાયપોથેલેમસ. એ આપણા મગજના વિચારોનું ઉદ્ભવતિ સ્થાન છે, ત્યાંથી એનો વિચાર ઉત્પન્ન થાય. આપણા જે પણ વિચારો સારા ખરાબ બધા ત્યાંથી એનું જન્મભૂમિ છે. અને જે પ્રમાણે આપણે વિચારીએ છીએ એ પ્રમાણે આપણા શરીરમાં એ પ્રકારના હોર્મોન્સ, ન્યુરોપેપ્ટાઇડ્સ સિક્રિટ થાય છે. સિક્રિટેડ જે હોર્મોન્સ હોય એ માતાના બ્લડમાં થઈ અને પ્લેસેન્ટા, એટલે જેને આપણે મેરી કહીએ, એના દ્વારા એ બાળકના બ્લડમાં જાય છે. અને બાળકના બ્લડમાં ગઈ અને બાળકના મગજ સુધી, એની લિમ્બિક સિસ્ટમ એના હાયપોથેલેમસ, એના કોર્ટેક્સ સુધી પહોંચે છે અને ત્યાં એ સ્થિર થાય છે, ત્યાં ઇમ્પ્રિન્ટ થાય છે, ત્યાં છપાય છે. માતાનું શરીર કોમ્પ્યુટર નથી કે ચાલો કશું પ્રોગ્રામમાં ફોલ્ટ થઈ ગયો, ખરાબ છપાઈ ગયું, ડિલીટ કરો, ના એકવાર ત્યાં છપાઈ ગયું, સારું છપાયું તો સારું છપાયું, ખરાબ છપાયું તો ખરાબ છપાયું.
એટલે માતા જેવું વિચારે, માતા જેવું વર્તે, માતા જેવું સાંભળે, એનું વાતાવરણ આજુબાજુનું કેવું હોય એના પ્રમાણે જ આવનાર બાળક ઉપર એની ઇફેક્ટ થતી હોય છે. જેમાં આપણે એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે પહેલાના જમાનામાં, બહુ વર્ષો પહેલાની વાત છે, કે રાણી મદાલસા હતી, જે પોતે બહુ સાત્વિક હતી, બહુ સેવા કરતી હતી, બહુ ધાર્મિક હતી. એને ત્રણ પુત્રોને જન્મ આપ્યા. ત્રણે ત્રણ પુત્ર ઋષિ થઈ ગયા, સંસાર છોડીને જતા રહ્યા. પછી રાજાને એમ થયું કે આટલું મોટું મારું રાજ છે, સંભાળવા વાળું કઈ છે નહીં. એટલે એને એને રિક્વેસ્ટ કરીની વાઇફને કે ભાઈ હવે એક તો એવું સંતાન આપજે મારું રાજ્ય સંભાળે. એટલે એને પોતાના વિચાર બદલ્યા, શૌર્ય વિચાર કર્યા, સાહસિક વિચાર કર્યા, અને એવા વિચાર કરીને જે બાળકને જન્મ આપ્યો એ મહાપ્રતાપી રાજા થયો. આઈ થિંક ભરત, મને એક્ઝેક્ટલી યાદ નથી. બીજું ઉદાહરણ છે કે શિવાજીની માતા જીજાબાઈ, જેને આપણે હાલરડા અત્યારે પણ સાંભળીએ ગઈએ છીએ, મારિયા બોનાપાર્ટ, જે નેપોલિયનની માતા હતી, સીતા, જેના લવ અને કુશ બે પુત્ર થયા. હમણાં જ ઉદાહરણ આપવામાં આવ્યું કે અભિમન્યુ સુભદ્રાના પેટમાં જાણે બધા જ કોઠા સાંભળી અને પછી સીધો મહાભારતના યુદ્ધમાં જતો રહેલો. બહાર એની કોઈ પણ પ્રકારની એજ્યુકેશન થયું નહોતું, સીધો લડવા ગયો હતો. ક્યાંથી શીખ્યો હતો? માતાના મગજથી, માતાના હાઇપોથેલેમસથી સીધા એના મગજમાં એ વસ્તુ પ્રિન્ટ થઈ ગઈ હતી. હવે આપણે એને સાયન્ટિફિકલી જોઈએ તો જ્યારે પણ માતા ખુશ થાય ત્યારે એના શરીરમાંથી બે પ્રકારના ન્યુરોપેપ્ટાઇડ્સ નીકળે, જેને કહેવાય સિરોટોનિન અને એન્ડોર્ફિન્સ. આ એન્ડોર્ફિન્સ જ્યારે બાળકના મગજ સુધી પહોંચે તો એવું બાળક આવે વેલકમ ચાઇલ્ડ, હેપી ચાઇલ્ડ. આપણે જોઈએ એવું બાળક શારીરિક રીતે સ્વસ્થ હોય, હસે ખુશે, આપણે કહીએ પ્રમાણે કરે, બધી જ રીતે હોશિયાર હોય, વિવેકવાન હોય, માંગવું ઓછું પડે. સો એ એનો ગુણ છે. જ્યારે માતા પોતે સ્ટ્રેસમાં હોય, આજુબાજુ ઝઘડાનું વાતાવરણ હોય, પોતે દુઃખી હોય, પોતે જ ક્રોધિત હોય, ત્યારે એને પોતે સ્ટ્રેસમાં હોય કોઈ પણ કારણસર, તો એના શરીરમાંથી જે હોર્મોન્સ નીકળે એ કહેવાય નોર એડ્રીનાલિન અને એડ્રીનાલિન. એ બંને આગળ જઈને પાછા એમાં કોર્ટિસોલ નામનો એક ત્રીજો હોર્મોન નીકળે. એ ત્રણેય હોર્મોન્સ માતાના બ્લડમાંથી એના પ્લેસેન્ટા સુધી પહોંચે. હવે કાર્ય કરે પ્લેસેન્ટા ઉપર. પ્લેસેન્ટા એટલે જે મેલી, જેમાંથી બાળકને બ્લડ મળી રહ્યું છે, એમાં રહેલી જે લોહીની નળી હોય એના પર એ વાઝો કન્સ્ટ્રિક્શન એટલે એને સંકુચિત કરે, એટલે બ્લડ સપ્લાય પ્લેસેન્ટામાંથી બાળકને મળે ઓછો. એટલે બાળકને પોષણ ઓછું થઈ જાય, એને કારણે એનો ગ્રોથ ઓછો થઈ જાય. એને અમારી પાસે આયુજીઆર, તમે કદાચ વાંચ્યું હોય સોનોગ્રાફી પર રિપોર્ટ પર, કે આયુજીઆર, અર્લી આયુજીઆર, લેટ આયુજીઆર. એટલે માતાના સ્ટ્રેસની અસર બાળકના શારીરિક પોષણ ઉપર પણ પડે છે. બીજું, આ શારીરિક વાત કરી, જેવું સ્ટ્રેસમાં માતા આવે એટલે એન્ડોર્ફિન્સ અને સિરોટોનિન ઘટવા લાગે, એટલે એને કારણે બાળકના માનસિક સંતુલન, સ્વાસ્થ્ય ઉપર પણ એની અસર પડે, અને એને કારણે જે આવનાર બાળક છે એ નોટ વેલકમ છે, અનહેપી છે. લાઈક કજિયાળું હોય, બહુ ધમાલ કર્યા કરે, આપણું કયું કરે નહીં, એ પ્રકારના બાળકો આવી શકે. એટલે બાળક, માતા એ એનું પહેલું પગથિયું છે, એ એનો સૌથી પહેલો શિક્ષક છે બાળકનું. હવે આપણે બાળકનો વિકાસ માતાના પેટમાં હોય ત્યારે કેવી રીતે થાય છે આપણે કહીએ, આપણે વિચારીએ કે આપણે ક્યારે આ સંસ્કાર કરવો જોઈએ, એક્ઝેક્ટલી કયો ટાઈમ છે કે જેમાં આપણે સંસ્કાર કરવાથી આપણે એનો મેક્સિમમ ઉપયોગ કરી શકીએ. આપણે અહીંયા ઘડી આપણે જોઈએ કે આ ચાર્ટની અંદર કે બાળકનું મોટા ભાગના અવયવોનું ડેવલપમેન્ટ લગભગ 14-16 અઠવાડિયા સુધી થઈ જાય, નાના અંશે, નાના અંશે થઈ જાય. 16 અઠવાડિયા પછી તો ફક્ત એનો ગ્રોથ થાય, એટલે નાનું હોય મોટું દેખાય, બાકી બેઝિક જે કમ્પોનન્ટ છે તો બની જ ગયું હોય. મસ્તિષ્કનું પણ મેક્સિમમ જે ડેવલપમેન્ટ કમ્પ્લીટ જે બનવાનું હોય એ 12-14 અઠવાડિયાની આસપાસ બની જાય. પહેલા ત્રણ સ્ત્રીઓની ગર્ભાવસ્થાને ત્રણ ભાગ કરવામાં આવે, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર અને થર્ડ ટ્રાઇમેસ્ટર. એટલે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર ન્યુરલ પ્લેટ, ન્યુરો એક્ટોમેટ, ન્યુરલ ટ્યુબ, એટલે મગજનું ડેવલપમેન્ટ મોટા ભાગનું થઈ જાય. બીજા જે ત્રણ સેકન્ડ હાફ છે, સેકન્ડ એનું ટ્રાઇમેસ્ટર છે, એમાં લગભગ 16 અઠવાડિયા, એટલે 14 અઠવાડિયાના ટેસ્ટના સેન્સેશન ડેવલપ થઈ જાય. 16 અઠવાડિયાનું જ્યારે બાળક થાય ગર્ભની અંદર, ત્યારે એના મગજની અંદર ન્યુરોન્સ એટલે જ્ઞાન તંતુઓ બનવા લાગે, અને એની સ્પીડ છે 2.5 લાખ પર મિનિટ. 2.5 લાખ પર મિનિટે એટલા ઝડપથી દર રોજ એ વધવા લાગે.
બાળક અવાજને પહેચાની શકે, સુગંધને પહેચાની શકે, સ્વાદને પણ પહેચાની શકે, એની સામે રિએક્શન પણ કરી શકે. 24 અઠવાડિયાનું જ્યારે બાળક થાય એની આગળની વ્યવસ્થા છે એ જેમાં હજી ન્યુરોન્સનો વિકાસ થાય અને 5 લાખ પર મિનિટે એનું ડેવલપમેન્ટ થતું હોય. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એ બધા જ્ઞાનતંતુ એકબીજા જોડે જોડાય, સ્નાઇનેસ કહેવાય ને, એનાથી જોડાય. એટલે એક પ્રકારનું આપણું નેટવર્કિંગ ઊભું થાય. નેટવર્કિંગ ઊભું થાય એટલે બાળક ઇમોશનલી તમારી જોડે કનેક્ટ થઈ જાય. માતા દુઃખી તો એ દુઃખી, ઘરમાં બધું ખુશીનું વાતાવરણ હોય તો એ પણ ખુશ થવા લાગે. આગળ તમે વિડીયોમાં જોશો કે તરત તમને આઈડિયા આવશે કે ના ખુશ થયું, દુઃખી થયું. એને સ્વાદેન્દ્રિય પણ ધીમે ધીમે ડેવલપ થાય. હવે આપણે ઘરમાં વાતાવરણ કે બે હસબન્ડ વાઈફ ઝઘડતા હોય ત્યારે બાળકના પર શું ઇફેક્ટ થાય, એક નાનકડી 2-3 ક્લિપ્સ છે, જસ્ટ એમને માટે છે. બાળક પણ એનાથી એકદમ ચમકી જાય છે. હવે ઘરનું વાતાવરણ એકદમ સરસ છે, હસી મસી ચાલી રહી છે, ધ્યાનથી એના લિપ્સના એક્સપ્રેશન પર ધ્યાન રાખજો. હવે સરસ ડાન્સ, સરસ મ્યુઝિક વાગી રહ્યું છે. વિચારીએ છે અને જે કહીએ છે પ્રમાણે બાળકનું પણ ડેવલપમેન્ટ થાય છે એના માટેનો એક પ્રયોગ જાપાનમાં કરવામાં આવ્યો. એક વૈજ્ઞાનિક દ્વારા એણે પોતે 3 બીકર લીધા, એક દરેક બીકરમાં એક સરખા ચોખા નાખ્યા અને દરેકમાં એક ગ્લાસ પાણી નાખ્યું અને ત્રણેય બીકરને અલગ અલગ મૂકી દીધા. રોજ 1 મહિના સુધી રોજ સવારે એ એક બીકર પાસે જાય અને કહે યુ આર વેરી ગુડ, આઈ લવ યુ. બીજા બીકર પાસે જાય યુ આર ઇડિયટ, આઈ હેટ યુ. અને ત્રીજું જે બીકર હતું એને એને ઇગ્નોર કર્યું અને 1 મહિના પછી એણે એનું અવલોકન કર્યું. એક સરખું એન્વાયરમેન્ટ, એક જ સરખા ચોખા, એક જ ટાંકીનું પાણી. 1 મહિના પછી જ્યારે એને અવલોકન કર્યું ત્યારે જે પહેલું જે બીકર હતું કે જેને એને કીધું હતું કે યુ આર વેરી ગુડ, આઈ લવ યુ, એની અંદર ફર્મેન્ટેશન સ્ટાર્ટ થયું એટલે બેક્ટેરિયાનો ગ્રોથ ચાલુ થયો. એનો મતલબ કે નવું જીવન ચાલુ થયું. જે બીજું બીકર હતું કે જેણે એને કીધું તું યુ આર ઇડિયટ, આઈ હેટ યુ, એની અંદર સડો ચાલુ થઈ ગયો, એની અંદર સડો લાગી ગયો, ચોખા હતા એ કાળા પડી ગયા. અને જે ત્રીજું બીકર હતું જેને એને ઇગ્નોર કર્યું હતું એ ખરેખર ઇગ્નોર જ હતું, એ જેમનું તેમ જ પડ્યું હતું, એની અંદર ચોખાનો કોઈ મતલબ હતો નહીં. એનો કહેવાનો મતલબ છે કે સાયન્ટિફિકલી પણ ટ્રુ છે કે તમે જે પ્રકારે બાળકની આજુબાજુનું એન્વાયરમેન્ટ પેદા કરો એના પ્રમાણે આવનાર બાળક ઉપર એની અસર થાય જ છે. હવે છેલ્લા 3 મહિનાની વાત કરીએ કે એમાં બાળક સંપૂર્ણ રીતે ઇન્દ્રિયોથી પરિપૂર્ણ થાય, એ યાદદાસ્ત, એ શીખે, એને યાદ રહેતું થાય, એ ઘણી બધી ભાષાઓને સમજી શકે, તમારા આપેલા કમાન્ડને પ્રમાણે એને ફોલો કરી શકે. એટલે આપણે બોલવામાં બહુ જ ધ્યાન રાખવું પડે. જ્યારે બાળક માતાના પેટમાં હોય ત્યારે 24 કલાકમાં એ 5000 નવા શબ્દોને એની પોતાની ડિક્શનરીમાં ગ્રહી શકે, એની હાર્ડડિસ્કની અંદર નાખી શકે. એટલે આપણે હંમેશા એવું ઈચ્છીએ કે એની હાર્ડડિસ્કમાં સારી વસ્તુ આવે, કોઈ કરપ્ટ પ્રોગ્રામ જાય નહીં, સારા જ આવે. એટલા માટે એક એવી સલાહ હોય છે કે જ્યારે પણ સ્ત્રી પ્રેગ્નન્ટ હોય ત્યારે મિનિમમ 3-4 કલાક સુધી સારું સંગીત સાંભળવું, સારા મંત્ર સાંભળવા, સારા લોકો જોડે વાત કરવી, ખરાબ વાત ના કરવી, કારણ કે આ પ્રોગ્રામ ક્યારે ડિલીટ થવાનો નથી. માતા જ્યારે માતાના શરીરમાં બાળક હોય ને ત્યારે બાળક માતા પાસે એક પ્રાર્થના કરે, બાળક માતા પાસે માગે એક કે મારું મગજ હમણાં ધીમે ધીમે કરતું વધી રહ્યું છે, તું મહેરબાની કરીને મને પ્રેમ કર, તું મારી રક્ષા કર, મારા લીધે મારા માટે તું સારા સારા પુસ્તકો વાંચ, સારું સંગીત સાંભળ, સારી વાર્તાઓ મને સંભળાવ, પૌષ્ટિક આહાર તું ખા, તું પોતે ખુશ રહે જેથી હું દુનિયામાં આવી અને સારો અને ખુશાલ ઇન્સાન બની શકું.
આના માટે બે ગ્રુપે પ્રતિજ્ઞા લેવાની છે. પહેલો ગ્રુપ છે માતાનું, કે સ્ત્રી કે જે પોતે માતા બનવાની રહી છે, અને બીજું ગ્રુપ કે એની આજુબાજુના વ્યક્તિ, સૌથી પહેલું હસબન્ડ અને ઘરમાં રહેતા બધા જ સભ્યો, એમને પણ એમને પ્રતિજ્ઞા લેવાની છે. શું પ્રતિજ્ઞા લેવાની છે? માતાની પ્રતિજ્ઞાની વાત કરીએ કે હું રેગ્યુલર ચેકઅપ કરાવીશ, મેડિકલ ચેકઅપ કરાવીશ, અને હું મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશ. રોજ સવારે ઉઠીને એકાદ બે ત્રણ ગ્લાસ નવશેકું ગરમ દૂધ પીશ, નવશેકું પાણી પીશ. નિયમિતપણે યોગ વ્યાયામ, એના સ્પેશિયલ પ્રાણાયામ અને યોગ પણ હવે પ્રેગ્નન્સીમાં કરી શકાય એ કરીશ. નિયમિત રૂપે સૂર્યનું અને જે બીજા ધર્મના હોય એ કોઈ પોતાના ઈષ્ટનું ધ્યાન કરીશ, મંત્ર કરીશ, ઈબાદત કરીશ, જે બી કરીશ. નિયમિત રૂપે ધાર્મિક પુસ્તકો જેવા કે રામાયણ છે, ગીતા છે, બાઇબલ છે, એને વાંચીશ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આહાર વિહારનું પૂરેપૂરું ખ્યાલ રાખીશ. એટલે આહાર કેવો? સંતુલિત આહાર, બહુ તીખું નહીં, બહુ તળેલું નહીં, બહુ ગળ્યું નહીં, સંતુલિત. બીજું સાત્વિક, સાત્વિક એટલે બને ત્યાં સુધી ઘરનું બનેલું. અને ત્રીજું સંસ્કાર, સૌથી ઇમ્પોર્ટન્ટ સંસ્કાર. ગુરુજીએ બલિવેશની એક પદ્ધતિ આપી છે, સંસ્કારિત કરો અને પછી જ તમે એને આવો. એને કારણે જે તમારે ખાધેલું અન્ન છે પોતે પણ સંસ્કારિત થશે. રોજ મિનિમમ 3-4 કલાક મેં આગળ સમજાવ્યા પ્રમાણે સારા સંગીત છે, મંત્ર છે, એ પ્રમાણે વાંચીશ. સારા લોકોની જોડે ઉઠીશ, બેઠીશ, ભૂતકાળમાં થયેલી સારી પણ કોઈ પણ જે પ્રક્રિયા હોય, ઘટનાઓ છે, એને યાદ રાખીને હું ખુશ રહીશ. આઈ વિલ બી પોઝિટિવ. ઘરના વાતાવરણમાં સારા કુદરતી દ્રશ્યના ચિત્ર છે, કોઈ મહાનુભાવ છે, એને ચિત્ર લગાવીશ અને એ વાતાવરણમાં હું રહીશ. બધા પ્રત્યે સારો ભાવ રાખીશ, કોઈ બીજો ઝઘડીશ નહીં, ઈર્ષા નહીં રાખવું, ગુસ્સો નહીં રાખવું, બધા સાથે એક સારો વ્યવહાર કરીશ અને ઘરમાં એક સારું વાતાવરણ ઉત્પન્ન થાય એના માટે હું પ્રયત્ન કરીશ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બીજાની ચુગલી નહીં કરું, આને આમ કર્યું તેને એમ કેમ કર્યું. મારું સંપૂર્ણ લક્ષ્ય એક જ છે કે મારું આવનાર બાળક સ્વસ્થ, સારું અને ભાવનાત્મક રીતે ઉત્તમ આવે. સારા લોકોના પ્રસંગોને હું દિવસમાં એકાદ બે વખત જે પણ એ પણ પુસ્તક છે એના પ્રમાણે હું નિયમિત વાંચન કરીશ. હોરર ફિલ્મ કે બહુ મારધાડવાળી પિક્ચરોને હું જોઈશ નહીં. હવે ગ્રુપ સેકન્ડ, હસબન્ડ અને એના આજુબાજુવાળા ટૂંકમાં નણાન છે, સાસુ સસરા છે, જે પણ છે, જે આજુબાજુ રહેતા હોય એના માટે કે આવનાર જે સ્ત્રી છે એને ગર્ભ પૂજ્ય છે, એને કારણે પોતાના સ્વભાવમાં હું ચેન્જ કરીશ, એકબીજા જોડે હું વેર ભૂલાઈ દઈશ અને ઘરમાં શાલીનપૂર્વક વાતાવરણ, સારું વાતાવરણ થાય એવો પ્રયત્ન કરીશ. ગર્ભ એટલે ગર્ભવતી સ્ત્રી પર ક્યારે પણ કોઈ અભાવ નહીં થવા દઉં, નશાનું વાતાવરણ ક્યારે બી નહીં થવા દઉં, કુસંસ્કારોની છાયા નહીં પડવા દઉં, ઘરમાં ક્રોધ, જોર જોરથી ઝઘડવું, ગાલી કરો જ ને ક્યારે પણ એવું વાતાવરણ પેદા નહીં કરો. આવનાર જે સ્ત્રી છે, આવનાર જે માતા છે, ભાવિ માતા છે, એને માટે ઉચિત આહાર વિહાર અને આચાર વિચાર, એને જે સાધન સુવિધા છે એનું ધ્યાન રાખીશ, વ્યવસ્થિત થાય છે. ગર્ભવતી સ્ત્રીની ઉચિત 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 ની ઈચ્છાઓનો હું પૂર્ણ કરીશ, ઉચિત ઈચ્છાઓનો પૂર્ણ કરીશ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આના માટે ગુરુજીએ જે પછી આ લોકો કહેશે પણ પૂછું કે જે વ્યવસ્થા બનાવી એને ગર્ભ સંસ્કાર કહેવાય. ગર્ભ સંસ્કારની અંદર ટોટલ 5 પ્રક્રિયા કરવામાં આવે છે. એ 5 પ્રક્રિયામાં સૌથી પહેલી પ્રક્રિયા છે જેને ઔષધિ અવગ્રહણ કહેવામાં આવે છે, જેની અંદર 3 પ્રકારની ઔષધિ. સૌથી પહેલી ઔષધિ છે વડ. વડ એ પોતે વિશાળ છે, વિશાળતાનું પ્રતીક છે અને વડના પોતાના 38 જાતના ઔષધીય ગુણ છે જે સંહિતાઓમાં લખેલા છે. એ વડની જે વડવાઈ હોય પૂરી એ છે. સેકન્ડ છે પીપળો, પીપળાના કુંપળ. પીપળો એ પોતે દેવ વૃક્ષ છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણે કીધું છે કે હું પીપળામાં વાસ કરું છું, રાઈટ? એટલે દેવ વૃક્ષ છે, એટલે એ પવિત્રતાનું પ્રતીક છે. અને ત્રીજું છે ગળો ની. ગળો એને આપણે ગિલોય પણ કહીએ છીએ, એ સ્વાસ્થ્યવર્ધક છે, કે આપણા સેલ્સ આપણા શરીરમાં નવા સેલ્સનું સર્જન કરે છે, એનાથી આપણી ઇમ્યુનિટી વધે છે. અને બીજી રીતે જોઈએ તો ગળોની વેલ નામ જે એક વૃક્ષને વિટાઈને ઉપર ચડે છે, એક પ્રકારનું કે હું બધાને ભેગા રહીને ચાલીશ, એ પ્રકારની ભાવના સાથે. એટલે ત્રણેય જે વસ્તુઓ છે એનું એક આયુર્વેદિક મહત્વ છે, સાથે એક આધ્યાત્મિક મહત્વ છે. અને એ ત્રણેય વસ્તુઓને ભેગી કરીને જ્યારે એને
લેવામાં આવે ત્યારે ગર્ભ સંસ્કારિત થાય, સ્પંદિત થાય, એ જાગી જાય. પછી બીજો એનું જે વિધિ છે તેને ગર્ભ પૂજન, ત્યાગ્યા પછી એને આપણે પૂજા કરીએ. આવનાર એ ગર્ભવતી સ્ત્રીની સાથે રહેલા એના હસબન્ડ એના જે સંબંધીઓ છે એને કરવાની છે, અને એને એને વેલકમ કરવાનું છે કે અમે તમારું સ્વાગત કરીએ છીએ અને તું ચિંતા ના કર, અમે વી આર વેલકમિંગ. ત્રીજી જે છે તે આશ્વાસન, જે ગર્ભમાં રહેલા બાળકને અને ગર્ભવતી સ્ત્રીને આશ્વાસન આપવાનું, યુ ડોન્ટ વરી, વી આર વિથ યુ, અમે એવું વાતાવરણ પેદા કરીશું તારી આજુબાજુ કે આવનાર બાળક હંમેશા સારું આવે. છેલ્લી જે બે છે એ જેને કહેવાય કે ચૌદાન અને વિશેષ આહુતિ, એની અંદર ખીરનો ઉપયોગ કરવામાં આવે કે જેની અંદર ચોખા, દૂધ અને શર્કરા, એ ત્રણેય વસ્તુ આમ જોવા જાવ તો એ પવિત્ર વસ્તુઓ છે, અને એ પવિત્ર વસ્તુને ભેગી કરીને જ્યારે આપણે આમ મોડા મૂકીએ ત્યારે આપણે મોડે કંઈક એકદમ પોઝિટિવ એનર્જી, ના મજા આવી, એ જે પોઝિટિવિટી છે એ પહેલાં આપણે એને મંત્ર દ્વારા એને આપણે એનર્જી એને ચાર્જ કરીએ છીએ ચૌદાન, અને પછી પહેલાં યજ્ઞ ભગવાનને જમાડીએ કે તમે પહેલાં જમો અને પછી અમે જમીએ, અને એ જમતી વખતે આપણે એવો ભાવ કરવાનો છે કે જેવી રીતે દશરથ રાજાએ એની રાણીઓને ખીર ખવડાવી રામ લક્ષ્મણ અને ભરત અને શત્રુઘ્ન જેવા બાળકોને પેદા કર્યા છે, એવા બાળકો અમને આપજે. આ બધી જ ક્રિયાઓ ભૌતિક ક્રિયાઓ છે, એટલે તમે કરી દશો અને થઈ ગયું ને પતી ગયું એવું નથી, ભાવથી કરજો. ભાવથી કરશો તો બધું જ થશે. તમે જો ભાવથી કરશો ભગવાનને નીચે આવવું પડે, કૃષ્ણને સુદામાના પોમાં ખાવા પડે અને શબરીના એંઠાગોર રામને ખાવા પડે, એટલે આ બધી ભૌતિક ક્રિયાઓ છે, પણ જેટલા ભાવથી કરશો એટલું એનું ફળ તમને વધારે મળશે. હવે આજના કળિયુગમાં જ્યારે માણસ પ્રત્યેની લાગણી અને સંવેદનાઓ ગુમાવી ચૂક્યા છે ત્યારે શક્તિ અને બુદ્ધિ તો જરૂરી છે, પણ સાથે સાથે સંસ્કારો પણ એટલા જ જરૂરી છે. હવેની જે વાત છે એ ગાયત્રી પરિવારના જે બેઠેલા મારા વડીલ મિત્રો અને મહિલાઓ છે એના માટેની છે કે એક તર્ક આપું કે આટલી વર્ષો પહેલા સીતરાએ બહુ જ મોટી બીમારી હતી, સીતરા થાય માણસ મરી જાય, હજારો લોકો મરી ગયા, એવી જ રીતે પોલિયોના પણ ઘણા બધા હતા. સરકારે એક એવી આખી સિસ્ટમ ડેવલપ કરી જેને કહેવાય બહેનોની સિસ્ટમ, આંગણવાડી વર્કર્સ, ફિમેલ હેલ્થ વર્કર, પ્રેશર બેન પ્રેગ્નન્ટ થાય એટલે એને ઘરે પહોંચી જાય એને સમજાવે, જ્યારે બાળકની ડિલિવરી થાય રેગ્યુલર એને રસી આપે, અને એના દ્વારા એને આખા દેશમાંથી સીધા નાબૂદ કરી દીધા. પોલિયો હવે લગભગ નાબૂદ થવાની અણી પર છે, ટેટનસ હવે સંભળાતું નથી કે કોઈને ધનુર થઈ ગયું, એ સ્ત્રીઓએ કરેલું કામ છે સરકાર દ્વારા, અને ધડમૂળથી આખા દેશમાં તેને કાઢી મૂકી દે. એ મોટી ભર સ્ત્રીઓ છે આપણી પાસે, તો મહા નારીઓની શક્તિઓની આટલી મોટી સેના છે આપણી આજુબાજુ. જ્યારે પણ કોઈ એવું લાગે કે પ્રેગ્નન્સી રહી છે થઈ છે ત્યારે જઈએ આપણે એને સમજાવીએ, આપણે એનું કાઉન્સેલિંગ કરીએ કે બેન હવે તારા બાળકને આપણે ગર્ભ સંસ્કાર કરાવીએ, અને એના દ્વારા એ બીજમાંથી જ આખા એક નવી પેઢીનું સંસ્કાર એનું સિંચન કરીએ. જેવી રીતે આ લોકોએ હમણાં ચાલુ કર્યું છે, બહુ સારો વિચાર છે કે નજીકમાં ડોક્ટર પાસે પણ આપણે જઈ શકીએ, ગાયનેકોલોજીસ્ટ પાસે, અને જઈને એની પાસે પોસ્ટર મૂકી શકીએ કે અમે આવું છે, એના પર એક નંબર આપો કે જેની પણ ઈચ્છા હોય આ નંબર ઉપર કરો, અને નંબર પર ફોન કરીને તમે એની સામેથી એ કહે તો એના ઘરે જઈને કરો, નહીં તો તમે બધા ગ્રુપમાં થઈને કરો, એ પણ એક બહુ સારો અને સંસ્કૃત આ એક આપણા માટે તક છે ગાયત્રી પરિવાર માટે કે હજી આ વિષયમાં બીજે કોઈ પણ જણે આ વસ્તુ ચાલુ નથી કરી, આપણા માટે એક સુવર્ણ તક છે જેને આપણે જો પકડી લઈશું તો ગુરુજીની જે વિચારધારા હતી, ગુરુજીની વિચારધારા હતી કે મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ એ 100% સાચું થશે અને એની જવાબદારી આપણે લેવાની છે. નમસ્તે.